સંખ્યા ધારો, ધારી એનો ટોટલ કરો, નહીં સોરી એને ઉલટાવો, ઉલટાવો અને એનો ડિફરન્સ લાવો. એક્ઝામ્પલ આપણે નાનો આંકડો લઈએ, બહેનોને સમજાય, 32 લ્યો બરાબર, 32 ને ઉલટા કરો એટલે શું થાય, 23. 23 અને 32 વચ્ચેનો ડિફરન્સ શું આવે તેજસ? આંબેલ છે એટલે અત્યારે સૂચશે નહીં, જિંદગીમાં પહેલી વખત નવપદની ઓળી કરી આ સુહાસભાઈ, આવા કેટલાય જણા છે કે જેઓ લાઈફમાં પહેલી વખત ઓળી કરે છે. તમારે જો બહુમાન કરવું હોય તો પારણાના દિવસે એક એવું પ્રકાશભાઈ લિસ્ટ બનાવજો, જેઓ લાઈફમાં પહેલી વખત ઓળી કરતા હોય એની પ્રભાવને ડબલ કરી દેવા. સુહાસભાઈ નું જ લાગે છે તો એમને તો 4 ગણી આપવી પડશે. કરણ કરાવણ અનુમોદન સરખા ફળ, એટલે 3 ગણું તો આપવું જ પડે, કરણ કરાવણ અને અનુભવ. દુનિયાની કોઈ પણ રકમ ધાર્યા પછી એને ઉલટાવો, એમાં જે ડિફરન્સ આવશે એ હંમેશા શું હશે? ભગવાન જયારે સુવર્ણ કમળ પર પગ મૂકે છે, બહુ અદભુત છે આ કમળ, એટલે ત્રિભુવનદાસ ભીમજી TBZ કે તનિષ્ક કે કલ્યાણ જ્વેલર્સ કે અંજલિ જ્વેલર્સ ના ન હોય, આ દેવતાઓને આવેલા છે. કેવા હોય ખબર છે? માખણના પિંડા કરતા પણ કૂણા હોય. પગ મૂકો ને ગંગાની રેતી માટે, એમ કહેવાય ને કે પગ મૂકો એટલે તમારો પગ ઉતરી જાય. ભગવાન પગ મૂકે, ભગવાનનો પગ નીચે છે. પાછો ભગવાન આગળ, 5 કમળ પાછળ હોય, 2 કમળ પર ભગવાનના પગ હોય અને 2 કમળ વિધાઉટ રિમોટ આગળ આગળ આવતા જ જાય. ભગવાન પગ મૂકતા જાય, પહેલા 2 કમળ ગોઠવાઈ ગયા હોય એના પર પગ મૂકે ત્યાં પાછળના 2 કમળ આગળ આવે. જાણે હું ઓલી સંગીત ખુરશી આવતી હતી ને, એમાં કેવી દોડા દોડી હોય, હું પહેલો પકડું. આમ 9 કમળ જયારે દોડા દોડી કરતા હોય, પ્રભુ મારા ઉપર પગ મૂકે, પ્રભુ મારા ઉપર પગ મૂકે, આવા 9 સુવર્ણ કમળ ઉપર જયારે પગ મૂકીને પ્રભુ નીકળે, ચક્રવર્તીના ચક્રવર્તી, બાદશાહોના પણ બાદશાહ અને શહેનશાહોના પણ શહેનશાહ આ પરમાત્મા. આવા સુવર્ણ કમળ પર પગ મૂકેલા પરમાત્માનું જો ધ્યાન કરવામાં, મેં કાલે કીધું હતું સોના ચાંદી વગેરે ધાતુનો જે વેપાર કરતા હોય, સોના ચાંદી વગેરે ધાતુનો જે વેપાર કરતા હોય એ સુવર્ણ કમળમાં ચરણ કમળની સાથે જો ધ્યાન કરે તેજી આવે છે. બસ હવે ઘરે જ રહ્યો, ક્યાંય જવાની જરૂર નહીં. આમે તેજસના નામમાં જ તેજી પડેલી છે, આ તાકાત છે સુવર્ણ કમળ. એમાં બીજા પણ ઘણા બધા લાભો બતાવ્યા છે, સમય ઓછો છે એટલે આપણે આગળ વધશું. આવા 6 અતિશય પહેલા રાઉન્ડના વંદના કરશું, પરમાત્માના અતિશયોમાં આપણે આગળ વધીએ. દેવતાઓએ કરેલા ટોટલ 19 અતિશયમાંથી આપણે 6 અતિશય જાણ્યા. સુવર્ણના કમળની વાતો જેટલી ઓછી કરીએ એટલી ઓછી છે. જે સુવર્ણ કમલયુક્ત પ્રભુનું ધ્યાન કરે છે ને રાજ સન્માન પણ પ્રાપ્ત થાય છે. બહુ મોટા ભય એનાથી દૂર થાય છે, ચારે બાજુ એનો પ્રભાવ વધે છે. કેટલા સરસ શબ્દો મૂક્યા છે કવિએ, લક્ષ્મી વસે છે જીન ચરણમાં, એવું કંઈ સમજાવવા. તમે જે લક્ષ્મીને માથે ચડાવીને બેઠા છો એ કહે છે પ્રભુ એ તો મારા પગ નીચે છે. દેવો રચે તું જે ચરણ નીચે, સ્વર્ણ કમલો નવ નવા, આ બીજું કઈ નથી, તું જે પુણ્ય કેરા છે ચમત્કારો ખરેખર. ભગવાનનું 7મું અતિશય વિશ્વનો સર્વશ્રેષ્ઠ અતિશય છે, જેનું નામ સમવસર છે. આ સમવસરણ ઉપર 100 પાના લખાય એટલી મેટર શાસ્ત્રમાં મળે છે. 3 ગઢ, પહેલો રત્નનો, બીજો સુવર્ણનો અને ત્રીજો, 3 શા માટે, 4 કેમ નહીં? કવિ બતાવશે. 3 જગત અનુ તું મોહ રાગ દ્વેષ આ 3 દોષથી રક્ષણ કરે ચારિત્ર દર્શન જ્ઞાનના મહાઘોષથી. આખી દુનિયાને સતાવનારા 3 દોષ છે, રાગ દ્વેષ અને મોહ. એને દૂર કરવા માટે 3 રત્ન છે, દર્શન જ્ઞાન અને
અને એની પ્રાપ્તિ ક્યાંથી થાય? આ ત્રણ ગઢ ચડો એટલે પહેલાના 10,000 પગથિયા, બીજાના 5 અને ત્રીજાના 5, ટોટલ કેટલા થયા? કેટલા પગથિયા? 20,000. 20 નહીં, તમે તો જાણે 20 છો, પણ તમે સાચા છો. જાણે 20 પગથિયા ચડતા હોય ને એવી રીતે અહીંયા 20,000 પગથિયા ચડી જવાય. ઘરના 20 પગથિયા ચડતા હાફી જવાય, પણ સમોસરણના 20,000 પગથિયા દમનો દર્દી પણ રમતા રમતા ચડશે. ઘરે 20 પગથિયા હોય તોય ચડતા નથી, જો લિફ્ટ હોય તો. અહીંયા લિફ્ટ નથી, છતાં લિફ્ટને ટક્કર મારે એવી સ્પીડમાં 20,000 પગથિયા સાધક ચડી જતો. પેલા ગઢની અંદર પાર્કિંગ પ્લોટ, તમે તો આજે પાર્કિંગ પ્લોટ શોધવા નીકળ્યા કે ભાઈ કોઈ બી મકાન લ્યો, કોઈ બી અપાસરો લ્યો, તો હવે પાર્કિંગની જગ્યા રાખવાની. ભગવાને તો આપણને પહેલેથી કીધું હતું કે ભાઈ જ્યાં વ્યાખ્યાન કરવાનું હોય ત્યાં પહેલો પ્લોટ હંમેશા પાર્કિંગનો જ રાખો.